નમસ્તે. આજના બીજા સત્રમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે બુક રીડિંગ કરી રહ્યા છીએ. બ્રહ્માંડ પાસે હંમેશા એક યોજના હોય છે, અથવા બ્રહ્માંડ હંમેશા એક યોજના ધરાવે છે, જે મેટ કેનની બહુ સુંદર પુસ્તક છે, જેનું ભાષાંતર મેં કર્યું છે. ગોલ્ડન રૂલ 2 એટલે કે સુવર્ણ નિયમ 2, કોઈ પણ જે તમને દોષ આપે છે તે ખુશ નથી, એટલે કે એની વન હુ બ્લેમ્સ યુ ઇઝન્ટ હેપી. આ બીજો નિયમ છે. પહેલો નિયમ હતો કે મેં કંઈ ખોટું કર્યું નથી, તમે કંઈ ખોટું કર્યું નથી. બીજો નિયમ છે, કોઈ પણ જે તમને દોષ આપે છે તે ખુશ નથી. મિત્રો સાથે મુલાકાત કરવા કેલિફોર્નિયામાં ઘરે આવ્યાને લગભગ 5 વર્ષ થયા હતા, જ્યાંથી વોશિંગ્ટન રાજ્યમાં મારી કારકિર્દીનો નવો અધ્યાય શરૂ કરવા માટે હું મારા જૂના જીવનમાંથી દૂર થયો હતો. મને યાદ છે, તે જોવા માટે મારે ઘણી ગોઠવણ કરવાની જરૂર નથી. મોટાભાગની મુલાકાતો નોસ્ટાલ્જિયા એટલે કે હોમસિકનેસની જાદુઈ ભાવનાથી ભરપૂર હતી. એવું લાગ્યું કે હું મારા મનપસંદ બાળપણના ટીવી શોનો રીયુનિયન એપિસોડ જોઈ રહ્યો હતો. તે જોઈને કે જે અમૂલ્ય પાત્રોની મને ખબર પડી હતી તેનું શું થયું હતું. મારી વાસ્તવિકતામાં પરિચિત ચહેરાઓ એકદમ જોતી વખતે એ જ જૂના સ્થાનોની મુલાકાત લીધી. આટલા વર્ષોથી હું જે મિત્રોને ઓળખતો હતો તે કેવી રીતે મોટા થઈને પોતાની જાતની નવી આવૃત્તિઓ બની ગયા હતા, તે જ રીતે હું હતો જ્યારે મેં દૂર જવાનું અને મારા આધ્યાત્મિક કાર્યમાં પ્રથમ ડૂબકી મારવાનું નક્કી કર્યું હતું. પછી હું એક અલગ પ્રકારના મિત્રને મળ્યો, જે જાણતો ન હતો કે હું શહેરમાં આવી રહ્યો છું, અને સમય પહેલા જાણતો ન હોવાને કારણે મને મળવાનું ચૂકી ગયો. નિષ્ક્રિય આક્રમક ફેશનમાં તેને ઢાંકવાનો પ્રયાસ કરતી વખતે તેણીની આંખો મને વિશ્વાસઘાતથી વીંધી ગઈ. એટલે એની જે બેન પણ ગર્લ્સ એક ફ્રેન્ડ છે, જે જે વુમન હતી, એણે તરત જ એને ક્રોધમાં આવીને એને એની સાથે વાત કરવાનું ચાલુ કરી. તેણીએ કહ્યું, તમારું થોડું વજન વધ્યું છે. એટલે મેં મારા 5 ફૂટ 1 કદમાં કેટલી સફળતાપૂર્વક 10 વધારાના પાઉન્ડ ઉમેર્યા છે તેની માન્યતામાં આટલી નિખાલસતા સાથે મેં જવાબ આપ્યો, હા, મારું વધ્યું છે. હું સમજી શકતો હતો તે રમત કરે છે. આ વ્યક્તિએ મારા પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણમાં કંઈક અભાવ દર્શાવીને અર્ધ જાગૃત સ્તર પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો. મારા શારીરિક દેખાવ તરફ નિર્દેશ કરીને તેણીએ સ્વ લાદેલા અસ્વીકારનો આઘાત ઓછો કર્યો. એટલે કે એને જે આઘાત લાગ્યો તો એવું આણે કઈ આ બાબત પર ધ્યાન કરીને એણે પેલું કહેવાય કે સાર્કાઝમ કરીને એણે પોતાનો ગુસ્સો બહાર કાઢી નાખ્યો, એટલે કે ઓછો થઈ ગયો. હવે હું તેના અણગમાની હદ ન હોઈ શકું તે જાણીને મેં તેને પૂછ્યું કે તે શું કર્યું, તું શું કરે છે. સંક્રમણમાં અને બધું ઉકેલ કરવાનો પ્રયાસના અસ્પષ્ટ જવાબો સાથે હું જાણતો હતો કે તેણે વિશ્વમાં પોતાનું સ્થાન શોધવા માટે સંઘર્ષ કરી રહી હતી. એટલે ફરીથી લેખક કહે છે કે હું સમજુ છું કે તમને કેવું લાગે છે. હું મેં મારો હેતુ શોધી કાઢ્યો અને વિક્ષેપ વિના તેને આગળ ધપાવવા વોશિંગ્ટન ગયો. મને ખાતરી છે કે એ જ પ્રેરણા તમારા માર્ગે આવશે.
તેણીની આંખો મેં ઉલ્લેખિત પ્રેરણા માટેની સમાન ભાગોની ઈચ્છા અને જીવનની કરેલી પસંદગીઓ જે તેણી હજી પણ અલગ કરી રહી હતી માટે અફસોસ સાથે ઉભરી આવી હતી. પછી તેણીએ કહ્યું, હું તને ખરેખર યાદ કરું છું. કટાક્ષ, પ્રક્ષેપણ અને નિષ્ક્રિય આક્રમકતાના વર્તનના સ્થાને પ્રામાણિકતા લાવનાર શરૂઆતના આદરથી મેં હસીને કહ્યું, આભાર, યાદ કરવાનું ખરેખર સરસ લાગે છે. તેના ચહેરા પર મૂંઝવણ ભર્યા દેખાવ સાથે તેણે પૂછ્યું, તમે મને યાદ કરી નથી? મેં જવાબ આપ્યો, મને ખાતરી નથી કે હવે હું મારા જીવનમાં કંઈ પણ ચૂકીશ. જ્યારે હું તેને જોઉં છું ત્યારે હું લોકોને જોઉં છું અને જ્યાં સુધી તે ન થાય ત્યાં સુધી મને જે કરવાનું કહેવામાં આવે છે તે હું કરું છું. તેણીએ પૂછ્યું, તે શું છે? મેં જવાબ આપ્યો, સુખ. ફોનની રિંગ વાગવાથી અમારો લગભગ અસ્તિત્વનો સંવાદ વિક્ષેપિત થયો. તેણીએ કોલ લેવો પડ્યો અને મને શુભેચ્છા પાઠવી. જેમ જેમ હું ચાલ્યો ગયો તેમ હું મારી જીવન પસંદગીની મહત્વની પુષ્ટિ કરવાની તક માટે આભારી હતો. જેઓ હજુ પણ મને જે ખુશીઓ શોધતા હતા તેઓ દ્વારા જ પડકારવામાં આવ્યો હતો. હું શાંતિથી ચાલ્યો ગયો. જેમ મેં અગાઉના પ્રકરણમાં મારી મમ્મીની ગુસ્સાની વાર્તાઓ સાથે ચિત્રિત કર્યું હતું તેમ બીજો સુવર્ણ નિયમ તમને યાદ અપાવે છે, જે કોઈ તમને દોષ આપે છે તે ખુશ નથી. તમે તમારા જીવનમાં કેટલી વાર ખુશીની સ્થિતિમાં તમારી જાતને દોષ આપ્યો છે? તમે ખુશીથી કેટલી વાર દોષારોપણ કર્યો છે? તે લગભગ અશક્ય છે, કારણ કે જેઓ દોષ આપે છે તેઓ ખુશ નથી. આપણા મૂળમાં આપણે બધા આવા સંવેદનશીલ હૃદય કેન્દ્રિત છીએ કે આ વિચાર માણસો કે જે કોઈ આપણને દોષ આપે છે તે ખૂબ નાખુશ છે, તે પોતાને માટે સ્વદોષ સ્વરૂપ જેવું અનુભવી શકે છે. જે આવી સ્વીકૃતિ વાસ્તવમાં ચુકાદો નથી, તે એક જાગૃતિ છે. જો કોઈ વ્યક્તિ દોષ આપે છે અથવા એક ક્ષણ જ્યાં તમે કોઈ બીજાને દોષ આપો છો તે સુખ અથવા દુઃખી સાથેના સંબંધને કારણે છે, તે ક્ષમાની આંખો દ્વારા જોવાનું છે. ક્ષમા એ તમારા સર્વોચ્ચ ગુણોમાંનું એક છે. તે ક્રિયામાં કરુણાની દયાળુ કૃપા છે. ક્ષમા એ માત્ર માફી સ્વીકારવી નથી. હું દિલગીર છું કે તમારા અસંતોષને લીધે તમે મારી સાથે આ રીતે વર્તો છો, તે કહીને દુઃખી થવાનો જવાબ આપવાની તૈયારી છે. સાચી ક્ષમા એ લોકોની સૌથી વધુ નુકસાનકારક પસંદગીઓ અને તેમની નાખુશીની ડિગ્રી વચ્ચેના સંબંધને ઓળખી રહી છે. આત્માના સ્તરે જો કોઈનો અહંકાર તમારી સાથે અન્યાય રીતે વર્તે છે તો તે કહેવાની એક રીત છે, હું ભયંકર નાખુશ છું અને મારું વર્તન તમને બતાવવાનું છે કે હું કેટલો નાખુશ છું. એટલે કે જ્યારે કોઈનો અહંકાર આપણી રીતે ખરાબ રીતે વર્તે છે તો એ અહંકાર આપણને શું કહે છે કે હું ભયંકર નાખુશ છું ને મારું વર્તન તમને બતાવવાનું છે કે હું કેટલો નાખુશ છું. તો જ બીજા નાખુશ હોઈએ તો જ આપણે નાખુશીમાં બીજા સાથે ખરાબ વર્તન કરીએ છીએ. એટલે આપણી સાથે જે ખરાબ વર્તન કરે છે, આપણને જે દોષ આપે છે તે ખુશ નથી, નાખુશ છે. આગળ વધીએ છે. જ્યારે કોઈ વ્યક્તિ તેમના અહંકારમાં હોય છે ત્યારે તેઓ જાણતા નથી કે તેમનું વલણ અને વર્તન તેમની ખુશીની ડિગ્રી સાથે સંકળાયેલું છે. આ એક મુખ્ય આંતરદૃષ્ટિ છે જે લોકો બેભાન અવસ્થામાં કામ કરતી વખતે અજાણ હોય છે. જ્યારે લોકો નાખુશ હોય છે ત્યારે તેમનો દ્રષ્ટિકોણ શું છે? હું તમારાથી નાખુશ છું. બેભાન અવસ્થામાં તમે કોઈના સુખ કે દુઃખનું કારણ છો, એટલે કે સબકોન્શિયસ સ્ટેટ. કોઈના સુખનું કારણ બનવું એ સહઆશ્રિતતાનું એક સ્વરૂપ છે. કોઈના સુખનું કારણ કે દુઃખનું કારણ બનવું એ શું કહેવાય? એકબીજા ઉપર ડિપેન્ડન્સ. અને બીજાના દુઃખનું કારણ બનવું એ દોષનો અંદાજ છે. જો તમે તમારી જાતને દોષ આપો છો તો પણ તમે કેટલા નાખુશ છો તે તમને યાદ કરાવવાનો તમારા આત્માનો માર્ગ છે.
એટલે કે આપણે જો ગિલ્ટમાં હોઈએ, પોતાને ક્રિમિનલ ભાવમાં હોઈએ, દોષ આપતા હોય મેં કંઈક ખોટું કર્યું છે, તો ત્યારે એ આપણા આત્માનો માર્ગ છે જે આપણને બતાવે છે કે આપણે અંદરથી કેટલા નાખુશ છીએ. તમારા જીવનની સફરના દરેક તબક્કામાં અહંકારનો દ્રષ્ટિકોણ અને આત્માનો દ્રષ્ટિકોણ હોય છે. અહંકાર કહે છે હું ખુશ છું કે નાખુશ, કારણ કે પલા 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 એ દરમિયાન આત્મા કહે છે તમે કેટલા નાખુશ છો તેના કારણે તમે ચોક્કસ રીતે પરિણામો સાથે જોડાયેલા છો. જ્યારે તમે જતું કરો છો ત્યારે તમારે સ્વીકૃત સ્વ સ્વીકૃતિના માપદંડ તરીકે તમારી જાતને ઝેરી સંબંધોમાં મૂકવાની જરૂર નથી. તે જ રીતે જ્યારે તમે ભાવનાત્મક રીતે મુક્ત હોવ ત્યારે અન્ય લોકોના અનુભવો તમને અસર કરતા નથી. આ સત્યને તમારા શરીરમાં દ્રષ્ટિથી અનુભવવા દેવા માટે કૃપા કરીને નીચેના શબ્દોનું પુનરાવર્તન કરો, ક્યાં તો શાંતિથી અથવા મોટેથી. તો શબ્દો આ છે, અન્ય લોકો માત્ર મને એ બતાવવા માટે અસર કરે છે કે હું ખરેખર કેટલો નાખુશ છું. એટલે કે અન્ય લોકો આપણને જે અસર કરે છે એ લોકો આપણને કહે છે કે ભાઈ હું એ લોકો કેટલા નાખુશ છે. જ્યારે હું ખુશ હોઉં છું ત્યારે લોકો સ્થાનો અને વસ્તુઓ મારી ખુશીમાં વધારો કરે છે, પરંતુ કંઈ તેને છીનવી લેતું નથી. મારી ખુશી કોઈ છીનવી શકતું નથી, કારણ કે જે કોઈ મારા પર દોષારોપણ કરે છે તે ફક્ત દુઃખની સ્થિતિમાંથી જ કરે છે, અને તે ખ્યાલથી હું મારા હૃદયમાં અથવા જો હું કરી શકું તો મોટેથી કહીને માફી ઓફર કરું છું. હું દિલગીર છું કે તમારી નાખુશી તમને આ રીતે કારણભૂત છે, કારણ કે મોટા ભાગના લોકો જેઓ નાખુશ છે તેઓને તેમના દુઃખની જાણ હોતી નથી, તેઓ દોષારોપણ કરવામાં ખૂબ વ્યસ્ત છે. તેથી આ ક્ષણથી આગળ હું અન્ય લોકોના દોષ અથવા દુઃખને મારી અંદર પહેલેથી જ રહેલી ખુશીને દૂર કરવા દેતો નથી. સુખ એ એવી વસ્તુ નથી જે મેળવવા માટે મારે સખત મહેનત કરવી પડે, તે ફક્ત હૃદય કેન્દ્રિત ચેતનાનો દોષ મુક્ત ક્ષેત્ર છે. અને જો મારી ખુશી માટે મને દોષી ઠેરવવામાં આવે છે તો તે ફક્ત કોઈ બીજાના દુઃખથી જ હોઈ શકે છે, કારણ કે તેમના અહંકારની કહેવાની રીત તમે તમારામાં જે મેળવ્યું છે તે હું પોતાનામાં કેવી રીતે શોધવું તે જાણતો નથી. તો આ શબ્દોને આપણે દિલથી ફીલ કરવાના છે અને એનું પુનરાવર્તન કરતા રહો જ્યાં સુધી તમને એ શબ્દો અંદર ફીલ ન થાય ત્યાં સુધી. નેક્સ્ટ ટોપિક છે સેમ ચેપ્ટરમાં, અનપેકિંગ ધ અનહેપીનેસ, એટલે કે અસંતોષને ખોલો. જ્યારે વિશ્વમાં તમને શું ખુશ કરશે તે આશ્ચર્યમાં ફરવું સામાન્ય છે, ત્યારે તમે ખુશ કેવી રીતે રહેવું તે જાણતા નથી તે સ્વીકારવાની વધુ સમજદાર અનુભૂતિને અવગણે છે. એટલે કે આપણે પહેલા તો એ સ્વીકારવું જોઈએ આપણે ખુશ કેવી રીતે રહી શકીએ એ આપણે નથી જાણતા. જ્યારે આપણે બધા જાણીએ છીએ અમુક સ્તરે તે ખુશી અંદરથી આવે છે, ત્યારે કેવી રીતે ખુશ રહેવું તે જાણતા ન હોવાની કબૂલાત તમને એ સ્વીકારવામાં મદદ કરે છે કે તમે તમારી પરિપૂર્ણતાના મુખ્ય સ્ત્રોત તરીકે બહારના સંજોગો, પાત્રો અને પરિણામો પર આધાર રાખો છો. તમે તમારી માન્યતા, ભરણ પોષણ અને મંજૂરી માટે બહારની દુનિયા પર કેટલો આધાર રાખો છો તેનું માપ તમે પહેલાથી કેટલા નાખુશ છો તેના પરથી નક્કી થાય છે. આ દુઃખી સ્થિતિમાંથી તમારા સહિત કોઈ પણ તમે આટલા અપૂર્ણ કેમ અનુભવો છો તે માટે દોષી બની શકે છે. દોષની સપાટી કરતા ઊંડે ત્યાં આનંદની ઊંડાઈ છે, જ્યાં સ્વીકારવા માટે બધું જ છે અને દોષ આપવા માટે કંઈ નથી. આ આંતરદ્રષ્ટિને યાદ કરો રાખવાની અહીં એક સરળ રીત છે. જે ક્ષણે તમે દોષ આપો છો તે ક્ષણે તમે સુખના સ્પંદનથી એટલે કે સુખની ફ્રીક્વન્સીથી દૂર થઈ ગયા છો. ચાહે તમે પોતાને આપો છો કે બીજાને દોષ આપો છો એનાથી કોઈ અંતર નથી પડતું.
તેથી જો તમે ફક્ત જેવો તમને દોષ આપવાનું પસંદ કરે છે તેમને દોષ ન આપવાની હિંમત કરો તો શું થાય? એક ક્ષણ માટે તે અનુભવ કે બીજા ભલે આપણને દોષ આપે, પરંતુ આપણે એને દોષ ન આપીએ અને એ ન આપવાની હિંમત કરીએ તો શું થશે? એને અનુભવ. તમે તમારા જીવનમાં જેવો તમને દોષી ઠેરવે છે તેઓને દોષી ઠેરવીને મળતી ગમે એટલી ખુશીઓથી તમારી જાતને વિભાજિત ન કરો તો શું થશે? આ રીતે આપણે આપણા જીવનમાં દુરુપયોગના ચક્રને તોડવાનું શરૂ કરીએ છીએ. આ રીતે આપણે વિશ્વને એવી રીતે મદદ કરીએ છીએ કે જેથી ઘણાને પ્રક્રિયાની જરૂર હોય તે પીડાથી વાકેફ રહેવા માટે હિંસાની જરૂર નથી. ગૂંચવણમાં મૂકે તે ભાગ એ છે કે લોકો સુખની સંબંધિત સ્થિતિમાં જોવા મળે છે જ્યાં તેઓ માત્ર એવા ક્ષેત્રોમાં જ દોષારોપણ કરે છે જ્યાં તેઓ ખરેખર પરિપૂર્ણ નથી. જેઓ પોતાના તેમના કાર્ય જીવનથી નાખુશ છે તેઓ સહકાર્યકરોને દોષી ઠેરવે છે. જે લોકો ઘરમાં નાખુશ હોય છે તેઓ પોતાના પાર્ટનરને દોષ આપે છે. જેઓ પોતાના ભૂતકાળથી નાખુશ છે તેઓ પોતાના પરિવારને દોષ આપે છે. જેઓ આત્મવિશ્વાસનો અભાવ ધરાવે છે તેઓ તેમના સંજોગોને દોષ આપે છે. જેની પાસે સ્વાર્થનો અભાવ છે તેઓ પોતાને દોષ આપે છે. પ્રક્ષેપણ અથવા આક્ષેપોથી કોઈ ફરક પડતો નથી. દોષારોપણ કરવાને બદલે ક્ષમા કહે છે, હું દિલગીર છું કે તમારી અસંતોષને લીધે તમે મારી સાથે આ રીતે રહો છો. હું દિલગીર છું કે તમારી નારાજગી તમને મારી ખુશીઓ તેને તમારી પોતાની બનાવવાના પ્રયાસમાં ચોરી કરવા માટે પ્રેરિત કરે છે. હું દિલગીર છું કે તમે મને એક ઓબ્જેક્ટ તરીકે જુઓ છો કે જેનો તમે તમારા ઓબ્જેક્ટને બદલે વ્યાખ્યાયિત કરેલ જાતને વધારવા માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. હું તમને કોઈ પણ રીતે ખુશ કરી શકતો નથી. હું ફક્ત તમને યાદ અપાવવામાં મદદ કરી શકું છું કે તમે પહેલાથી જ કેટલા નાખુશ છો. તો જ્યારે આપણે આપણે આપણા અસંતોષને આપણી નારાજગીને આપણે ખોલી ખોલીએ છીએ તો ત્યાર પછીનું સ્ટેપ આપણા જીવનમાં આવશે, ડોર વેઝ ટુ ગ્રેટર હેપીનેસ, એટલે કે મોટા સુખના દરવાજા. એના માટે પેલા અંધારામાંથી એટલે કે આપણા અસંતોષ નારાજગીના અવસરોમાંથી પસાર થવું પડશે. એ પસાર થઈએ એટલે આપણને આપણા મોટા સુખના દરવાજા મળશે. જેવો ખુશ છે તેઓ સૌથી વધુ માફ કરવા તૈયાર હોય છે. તેથી તે ક્ષમાની ખેતી છે જે તમને હંમેશા તમારી અંદર રહેલ ખુશીને ઓળખવા, અનુભવવા અને દર્શાવવા દે છે. જ્યારે તમે ક્ષમાના સત્યમાં રહો છો ત્યારે તમે તમારા આત્માથી બીજાને કહો છો, જે તમે જે કર્યું તે ઠીક નથી પરંતુ હું તમને દોષ નથી આપતો. જ્યારે આપણે ક્ષમાના ભાવમાં જીવતા હોઈએ ત્યારે આપણા આત્માથી આપણે બીજાને કહી શકતા હોઈએ છીએ કે તમે જે કર્યું એ બરાબર નથી પરંતુ હું તમને દોષ આપતો નથી. પ્રેમાળ બ્રહ્માંડના દ્રષ્ટિકોણથી લોકો ફક્ત તેઓ જે રીતે કરે છે તે રીતે વર્તે છે, તમને દોષી ઠેરવે છે, તમારી સાથે દુર્વ્યવહાર પણ કરે છે તમને બતાવવા માટે તે કે તેઓ ખરેખર કેટલા નાખુશ છે. ક્ષમા એ સુખના પાયાનો પથ્થર હોવાથી તમે જે ક્ષમા આપો છો તે બંનેના જીવનમાં દુરુપયોગના ચક્રને ઉત્સાહપૂર્વક તોડવામાં બીજી મદદ કરે છે. એટલે કે ક્ષમા આપવાથી બંનેના જીવનમાં ખુશી આવે છે. જેને માફી મળે છે એ વ્યક્તિ અને જે માફ કરે છે એ વ્યક્તિ બંનેના જીવનમાં ખુશી આવે છે. પરિણામે તે માફ કરનાર માટે વધુ ખુશી અને માફ કરવામાં આવતી વ્યક્તિ માટે ભાવનાત્મક ઉપચારના આશીર્વાદ પ્રદાન કરે છે. ક્ષમા એ ક્રૂર વર્તનને ન્યાયી ઠેરવવાનો માર્ગ નથી. દુર્વ્યવહારની યાદો તરીકે તમારા કોષીય શરીરમાં કોઈ બીજાના દુઃખને સંગ્રહિત કરવા ઇનકાર કરવાનો તે એક માર્ગ છે. ક્ષમા એટલે આપણે કોઈના ખરાબ વર્તનને ન્યાયપૂર્વક નથી ગણતા, પરંતુ ક્ષમા એટલે શું? બીજાના દુર્વ્યવહારની યાદોને આપણે સંગ્રહિત કરવાનો ઇનકાર કરીએ છીએ. દર વખતે જ્યારે તમે માફ કરો છો
ત્યારે શરીર તમારા શરીરમાં કોઈના અચેતન કૃત્યોની છાપ સાફ થઈ જાય છે. એટલે કે આપણે મેડિકલ ફિલ્ડમાં વાત કરીએ તો જ્યારે આપણે બીજાને માફ કરીએ એટલે આપણા એની સાથેના જે જે દુઃખના સંબંધો, જે ન્યુરલ કનેક્શન હોય છે એ તૂટી જાય છે. એટલે કે આપણી જે અનકોન્શિયસ અનકોન્શિયસ બ્રેઇનમાં, એટલે કે સ્વચાલિત ઓટોમેટિક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ વાળું જે બ્રેઇન છે, એમાં જે એના કનેક્શન બનેલા હોય કોઈ વ્યક્તિ સાથે દુઃખના, તો એ કનેક્શન તૂટી જાય છે. અને જ્યારે આવું કનેક્શન તૂટે છે ત્યારે આપણા શરીરમાં ભરપૂર માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આગળ વધીએ છીએ. દર વખતે જ્યારે તમે માફ કરો છો ત્યારે તમારા શરીરમાં કોઈના અવચેતન કૃત્યોની છાપ સાફ થઈ જાય છે અને ઉત્ક્રાંતિના આશીર્વાદ તરીકે તેમના ઉર્જા ક્ષેત્રમાં પાછા ફરે છે. આ દ્રષ્ટિકોણથી ક્ષમા કરવાનું કાર્ય માત્ર અન્ય લોકોને દુઃખ કે જેના કારણે તેઓ પીછેહઠ કરે છે એ બંધ કરે છે અથવા બહાર નીકળી જાય છે. એટલે કે લોકોનું દુઃખ બહાર નીકળી જાય છે, તે દુઃખમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં પણ તેમ તમને કોઈનો કોઈના ભોગ એટલે કે વિક્ટીમ તરીકે આ પૃથ્વી પર આગળ વધવાથી મુક્ત કરવામાં પણ મદદ કરે છે. સમજણના આ ઊંડાણથી ક્ષમા એ નિષ્ક્રિય સબમિશન નથી, પરંતુ ક્રિયામાં મુક્તિનું સક્રિય સ્વરૂપ છે. ક્ષમાના દ્રષ્ટિકોણથી સંઘર્ષ ત્યારે થાય છે જ્યારે બે લોકો એકબીજાને કહે છે, તમારે હું જે ઈચ્છું તેવા હોવા જોઈએ. રિઝોલ્યુશન એ છે કે જ્યારે તે બે વ્યક્તિઓમાંથી એક કહે છે, તમે જે ઈચ્છો છો તે હું તમને આપી શકતો નથી અને તમે ચોક્કસપણે મારા માટે અનન્ય નથી, પરંતુ હું તમારી નાખુશી માટે તમને દોષી ઠેરવતો નથી, હું તમને તમારી જેમ જ રહેવાની મંજૂરી આપું છું. નિયમ બે માટે તમારો મંત્ર. ક્ષમાની વિશેષતા કેળવવા માટે કૃપા કરીને શાંતિથી વાંચો અથવા નીચેના શબ્દો મોટેથી પુનરાવર્તિત કરો. શબ્દો છે, જેઓ મારા પર દોષારોપણ કરે છે અને મને અન્યાય કરે છે તેમને હું માફી આપું છું, બીજાઓને માફ કરવામાં હું મુક્ત થયો છું. જ્યારે તમે તમારા આત્માને મૂર્ત સ્વરૂપ આપો છો ત્યારે તમે જીવનને ભૌતિક સ્વરૂપમાં દિવ્યતા તરીકે જોઈ રહ્યા છો. જ્યારે તમે અહંકારના દ્રષ્ટિકોણમાં જીવો છો ત્યારે તમે તેની સંભવિતતામાં દેવત્વ છો, પરંતુ તમારા પોતાના દૈવી સ્વભાવથી અમુક અંશે અલગતામાં જીવો છો. ફરીથી વાંચું છું કે જ્યારે તમે તમારા આત્માને મૂર્ત સ્વરૂપ આપો છો ત્યારે તમે જીવનને ભૌતિક સ્વરૂપમાં દિવ્યતા તરીકે જોઈ રહ્યા છો અને જીવો છો. જ્યારે તમે અહંકારના દ્રષ્ટિકોણમાં જીવો છો એટલે કે ઈગોઈકલી જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે તમે તેની સંભવિતતામાં દેવત્વ છો. એટલે કે ત્યારે આપણને ઇગોઈકલી આપણને એવું લાગશે કે ભાઈ આપણે દેવત્વ બની શકીએ છીએ, એટલે કે આપણી સંભવિતતા થશે, પરંતુ તમારા પોતાના દૈવી સ્વભાવથી અમુક અંશે અલગતામાં જીવો છો. એટલે કે આપણે આપણા દૈવીત્વથી દેવત્વથી આપણે અલગ રીતે જીવતા હશું. ત્યારે કોસ્મિક સ્તરેથી આની કલ્પના કરો, એટલે કે કોસ્મિક લેવલ પર આપણે આની કલ્પના કરવાની છે. હવે આ આ વસ્તુ સમજવી હોય તો ભગવદ્ ગીતામાં 16મો અધ્યાય આપેલો છે કે એ 16મા અધ્યાયમાં ભગવાને દૈવી ગુણો અને રાક્ષસી ગુણો વિશે વાત કરેલી છે. ત્યારે એ દૈવી ગુણો વાંચશો એટલે દૈવી ગુણોનો માનું એક ગુણ છે માફી આપવી, તો જે ક્ષમા આપવી એ છે દૈવી ગુણ. તો જ્યારે આપણી અંદર આ ક્ષમા ભાવ ઉત્પન્ન થઈ જાય ત્યારે આપણે ઓટોમેટિકલી આપણા દેવત્વ સાથે જીવવા લાગીએ છીએ. જ્યારે તમે કહો છો, જેઓએ મારા પર દોષારોપણ કર્યો છે અને અન્યાય કર્યો છે તેમને હું માફી આપું છું, તમે ખરેખર તમારા સર્વોચ્ચ ઈશ્વર સ્વભાવથી બોલો છો. તમે બ્રહ્માંડને તેને અમલમાં મૂકવાની મંજૂરી આપીને કોઈની ક્ષમા નક્કી કરી રહ્યા છો. તમારે ફક્ત ક્ષમાની પરવાનગી આપવી પડશે,
જે લોકોને ક્ષમાની સૌથી વધુ જરૂર હોય છે તે લોકો છે જેઓ તમારી સાથે સૌથી ખરાબ વર્તન કરે છે, કારણ કે તેઓ તેમના અહંકારમાં સૌથી વધુ સંડોવાયેલા છે. વધુ લોકોને દુર્વ્યવહારથી બચાવવા માટે તેમના આત્માને જાગૃત કરવા માટે ક્ષમાની રાહતની જરૂર છે. એટલે કે આપણે ઘણી વખત સ્પિરિચ્યુઅલ બનીએ એટલે આપણને એમ થાય કે આપણા પરિવારજનો બી એક આમ ઉપર આવે, બરાબર છે, આત્માના સ્તર પર આવે એવું આપણે કોશિશ કરવા લાગીએ, અને એમાં આપણે નિષ્ફળ જઈએ એટલે આપણને બહુ દુઃખ થાય. એટલે કે અલ્ટિમેટલી આપણે બી હજુ સ્પિરિચ્યુઅલ નથી થયા, એનો મતલબ એવો થાય. એટલે કે આપણે જ્યારે સ્પિરિચ્યુઅલ બનીએ તો ઓટોમેટિકલી સામે વાળા પ્રત્યે કોઈ પણ ક્રિયામાં કોઈ પણ વાતમાં આપણને ક્ષમા ભાવ આવી જશે ઓટોમેટિક. તો ત્યારે આપણે ક્ષમા ભાવ રાખવાથી આપણા પરિવારજનો, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા ફ્રેન્ડ્સ, આપણા આપણું એન્વાયરમેન્ટ, આપણું વાતાવરણમાં રહેતા બધા જ લોકો પોતાના જીવનમાં આગળ વધશે આત્માના સ્તર સુધી. એક વાર તમે ક્ષમાના સાચા સાર સાથે સંરેખિત થવાનું શરૂ કરી દો, પછી તમારે વિશ્વને તમારી અવગણના કરીને અથવા દુર્વ્યવહાર કરીને તેની નાખુશી બતાવવાની જરૂર રહેશે નહીં. જ્યારે આપણે ક્ષમાને આપણે હકીકતમાં લાવતા હોઈએ, દિલથી લાવતા હોઈએ, ત્યારે ઓટોમેટિકલી આપણે બીજાને કહેવાનું બંધ થઈ જાય છે, બીજાનો દોષ કાઢવાનું બંધ કરી દઈએ છે, અને એટલા માટે આપણે નાખુશી વ્યક્ત કરવાની જરૂર નથી. તમે જોશો, જ્યારે તમે જાણશો કે ઘણા લોકો કેટલા નાખુશ છે, ત્યારે તમે વધુ ક્ષમાશીલ બનીને બધા માટે વધુ ખુશી કેળવો છો. આ આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ હવે, કે ભાઈ જ્યારે આપણે આપણી આજુબાજુના લોકો નાખુશ હોય તો આપણે વધુ ક્ષમાશીલ બનવાનું છે અને મનોમન પ્રક્રિયા કરવાની છે, બરાબર. એટલે કોઈને કાંઈ ખબર નહીં પડે આ એવી પ્રક્રિયા છે, તો ત્યારે આપણે એ લોકોને ઝડપથી અને વધુ ખુશી આપી શકવામાં સક્ષમ થઈ જઈએ છીએ. જેમ માફી એક વૃત્તિ બની જાય છે, તેમ તમે અન્ય લોકોને દોષ જૂજ આપશો. તે લોકો પણ તેઓ જેવો અર્ધ જાગ્રતપણે તમારા પર પ્રહાર કરીને ભાવનાત્મક ઉપચાર માટે ભીખ માંગે છે. તો એક આપણે એક્સરસાઇઝ કરવાની છે, કે એક્સરસાઇઝનું નામ છે અન્યના ઉપચારમાં મદદ કરવી, એટલે કે બીજાને આધ્યાત્મિક રીતે સારવાર આપવામાં આપણે મદદ કરવાની છે. તો આ એક દિવસમાં, આજના આખો દિવસમાં આપણે આપણે આજુબાજુના રહેલા આપણા નજીકના લોકો માટે ઉપચાર કરવાનો છે. કઈ રીતે? તમારા જીવનમાં એવા લોકોની યાદી બનાવો કે જેમણે તમને દોષી ઠેરવ્યા છે અથવા દુનિયામાં તમારા કરતા પણ વધુ ખરાબ રીતે પીડાય છે. એક પછી એક દરેક વ્યક્તિને ક્ષમાના આશીર્વાદ મોકલો, મનોમન કરવાનું છે. જ્યારે તમે અન્ય લોકોના ઉપચારમાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે તમને કેટલું સારું લાગે છે. તો આપણે એ અનુભવવાનું છે કે ભાઈ જ્યારે આપણે આપણા સાથે ખરાબ કર્યું છે, આપણે દોષી ઠેરવ્યા છે, તો આપણાથી પણ ખરાબ હાલતમાં હોય એવા લોકોને જ્યારે મનથી ફોરગીવનેસ આપીએ છીએ, બરાબર, માફીની ભેટ આપીએ છીએ, ત્યારે આપણને કેટલું અંદરથી સારું ફીલ થાય છે એ આપણે નોટ ડાઉન કરવાનું છે. આધ્યાત્મિક પૌરાણિક માન્યતા, તો આમાં પણ એક પૌરાણિક માન્યતા છે. તો આપણે રોજ એક એક માન્યતા ઉપર આપણે વિજય મેળવીશું. કાલે આપણે શીખ્યા હતા કે ભાઈ દરેક લોકોનું જીવન એ ફ્રિકવન્સીના આધારે પરિણામે છે, એટલે કે જેવી ચેતનાનું સ્તર એવું એનું જીવન થાય છે, પણ એ ખરેખર એક માન્યતા છે એવું કંઈ નથી. દરેક સ્તરે જીવનના ઊંચા અને નીચા બધા ફ્રિકવન્સીના સ્તરે સુખ અને દુઃખ બંને લખાયેલું છે, પરંતુ એ ફ્રિકવન્સીના હિસાબે આપણે એમાંથી કેટલા ઉપર જઈએ, એને કેટલું ઝડપથી એમાંથી બહાર નીકળીએ છીએ એ આપણી ફ્રિકવન્સી નક્કી કરે છે. અગર આપણી ફ્રિકવન્સી હાયર હશે તો આપણે આપણા દુઃખમાંથી ફટાફટ બહાર નીકળી જશું.
તો આજની માન્યતા શું છે અધ્યાત્મ રિલેટેડ, કે બહારની દુનિયા તમારી આંતરિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, બહારની દુનિયા તમારી આંતરિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. જ્યારે તમે સુવર્ણ નિયમ બે ની શાણપણને સ્વીકારો છો ત્યારે તમે જૂની દ્રષ્ટાંત વાળી દંતકથાઓને દૂર કરવામાં મદદ કરો છો, જે સૂચવે છે કે બહારની દુનિયા હંમેશા આંતરિક તમારી આંતરિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે. મેં અસંખ્ય આધ્યાત્મિક માણસોનો અનુભવ કર્યો છે જેઓ આ ઉપદેશને ગેરસમજ કરે છે અને તે હંમેશા આધ્યાત્મિક સ્વનિર્ભરતાના સ્વરૂપ તરીકે બહાર આવે છે. જાણે કે અન્ય નાખુશ વ્યક્તિનું ઉદાસીન વર્તન તમારી અંદરની કોઈ પણ નિરસતા અથવા અપ્રસન્નતાને પ્રતિબિંબિત કરે છે. માનવી જ્યારે અસરો અને તેમના માનવામાં આવતા કારણો વચ્ચેના સંબંધો સાથે અરાજકતાનું આયોજન કરીને સમજ મેળવે છે ત્યારે અન્યની ક્રિયાઓ માટે અનુભવી વ્યક્તિને દોષી ઠેરવવા તે સ્વ દુરુપયોગનું આવું અતિ સરળીકરણ અને સૂક્ષ્મ કૃત્ય છે. વ્યક્તિગત દ્રષ્ટિકોણથી બહારની દુનિયા ક્યારેય તમારી આંતરિક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરી શકશે નહીં, કારણ કે ગોલ્ડન રૂલ એ તમને યાદ અપાવે છે તમે કંઈ ખોટું કર્યું નથી. વધુમાં સુવર્ણ નિયમ બે તમને કહે છે જેઓ તમને દોષ આપે છે તેઓ નાખુશ છે. અન્ય લોકો માટે નાખુશ હોવું ખોટું નથી અને બ્રહ્માંડની નજરમાં તે ખોટું નથી કે અન્ય લોકો તમને તેમના દુઃખની યાદ અપાવશે જો બ્રહ્માંડે તે થવા દીધું હોય. જો આવું થાય તો બંને પ્રવાસોના ઉત્ક્રાંતિ માટે ભેગી કરવા માટેની આંતરદ્રષ્ટિ અને પ્રાપ્ત કરવા માટે ભેટો છે. એટલે કે આનો મિનિંગ થોડા અટપટા શબ્દો છે, વાક્ય થોડા અટપટા છે, એટલે હું એને એકદમ સરળમાં સમજાવવાની કોશિશ કરું છું કે કે જ્યારે આપણે આપણે પહેલા શીખા ગોલ્ડન રૂલ એકમાં કે ભાઈ તમે કંઈ ખોટું કર્યું નથી, અને બીજું બીજો સુવર્ણ નિયમ આપણને એ કહે છે કે જેઓ આપણને દોષ આપે છે એઓ નાખુશ છે. એટલે કે અન્ય લોકો માટે નાખુશ હોવું એમાં કંઈ ખોટું નથી, અને બીજું બ્રહ્માંડની નજરમાં તે ખોટું નથી કે અન્ય લોકો તમને તેમના દુઃખની યાદ અપાવશે. કે જો બ્રહ્માંડે એવું થવા દીધું છે કે બે વ્યક્તિનો ભેટો કરાયો છે, એક વ્યક્તિ જે જે આધ્યાત્મિક સ્તરે એકદમ ઉચ્ચ ફ્રિકવન્સીમાં છે અને બીજો વ્યક્તિ કે જે નિમ્ન એટલે કે નાખુશ છે, તો એ બેનો ભેટો કરાયો છે, તો એમાંથી એવું તો પ્રતિબિંબિત થતું નથી કે ભાઈ એના જે વ્યક્તિ ઉચ્ચ સ્તરે છે એ એની ફ્રિકવન્સી અલગ છે અને એની સાથે જે જેની મિત્રતા થઈ છે. ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો સાંઈબાબા અને એની આજુબાજુના એના ગામમાં લેતા લોકો બરાબર બ્રાહ્મણને જે એની સાથે ખરાબ વર્તન કરતા, તો એ એ એનું એન્વાયરમેન્ટ સાંઈબાબાની આંતરિક પરિસ્થિતિને વાસ્તવમાં બયાન કરતું નથી. હજુ એક એક્ઝામ્પલ લઈએ તો ભગવાન રામની આંતરિક અવસ્થા કેટલી ઉચ્ચ સ્થિતિમાં હતી, કેટલી હાઈ ફ્રિકવન્સીમાં હતી, જ્યારે એનું આજુબાજુનું વાતાવરણ કેવું હતું, તો કે ભાઈ એની સાથે એમની પત્નીને કોઈ અપહરણ કરી ગયું, એમને એમના ઘરમાંથી જ એમનો છોડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા, ઘર છોડવા માટે પ્રેરિત. તો આ બધું એની એની બાહ્ય પરિસ્થિતિ હતી, પરંતુ એમનું આંતરિક પરિસ્થિતિ એ પ્રતિબિંબિત નહોતી બહારની એમના એન્વાયરમેન્ટ. એટલે અહીંથી આ બે એક બે ઉદાહરણ પરથી તમે સમજી શકશો કે અહીંયા શું કહેવા માંગે છે. અને જો આવું થયું હોય, ધારો કે આવું થયું છે કે ભાઈ એક હાઈ ફ્રિકવન્સીનો માણસ એટલે કે આધ્યાત્મિક સ્તરે જાગૃત માણસ અને બીજો એક અર્ધ જાગૃત માણસ બેનો ભેટો થાય છે, તો એમાં બંને માટે કંઈક ને કંઈક ભેટો આપવામાં આવેલી છે. એટલે કે એ અવસર છે કે જેમાં બંને પોતપોતાની ક્ષમતા પ્રમાણે એમાંથી કંઈક શીખવાનું છે. અને જો આવું થાય તો બંને પ્રવાસો એટલે કે બંને
શક્તિઓના પ્રવાસો બંને આત્માના પ્રવાસોના ઉત્ક્રાંતિ માટે ભેગી કરવા માટેની આંતરદૃષ્ટિને પ્રાપ્ત કરવા માટે ભેટો છે. મેં મારા બીજા પુસ્તક આગળ વધીએ છે. મેં મારા બીજા પુસ્તકમાં જણાવ્યું તેમ એવરીથિંગ ઇઝ હિયર ટુ હેલ્પ યુ. જેઓ અણસમજુ છે અથવા ગુસ્સાથી અભિનય કરે છે તેઓ એવા ઉપચારને એકીકૃત કરવા માટે અવકાશની ભીખ માંગે છે જે તેઓ જાણતા નથી કે તે ચાલી રહ્યું છે. જ્યારે અન્ય લોકો આપણી સાથે દુર્વ્યવહાર કરે છે ત્યારે બંને આત્માઓ વિસ્તરણનું દ્રશ્ય ભજવે છે. જે ક્ષમા કરનારને આશીર્વાદ આપે છે અને બીજાને વધુ સંરેખણ અને વિસ્તૃત જાગૃતિની અનિવાર્ય ભેટો માટે સાથે માફ કરવામાં આવે છે. જ્યારે તમે માનો છો કે બહાર એ અંતરનું પ્રતિબિંબ છે ત્યારે તમે તમારી જાતને સમસ્યા તરીકે વ્યાખ્યાયિત કરો છો. જ્યારે બહાર માત્ર તમને બતાવે છે કે તમારી હાજરીની સામે કોને વધુ જગ્યાની જરૂર છે. તમારે તમે સમસ્યા નથી પણ બંને હૃદયમાં જન્મેલા ઉકેલ છે. વાસ્તવમાં જીવન એક અરીસો છે, પરંતુ પ્રશ્ન એ છે કે પ્રતિબિંબિત શું થાય છે. જ્યારે જીવને કરીશો છે ત્યારે તમારી અંદરના પ્રકાશને તમારી આસપાસના સ્વરૂપની રચનાઓ તરીકે સન્માનિત કરવામાં આવે છે. અને તેમ છતાં દરેક વ્યક્તિ તમારા દિવ્યતાનું વિસ્તરણ હોવા છતાં સંબંધિત માનવ સ્તરે દરેક વ્યક્તિની અહમથી આત્મા સુધીની પોતાની યાત્રા છે. તેથી અહમ અન્ય અહંકારની ક્રિયાઓ તમારા અહંકાર વિશે કંઈ પણ પ્રતિબિંબિત કરતી નથી અથવા સૂચવતી નથી, સિવાય કે તમે અન્ય લોકોના વર્તનની જવાબદારી સહનિર્ભરતાના અભિવ્યક્તિ તરીકે ન લો. કારણ કે દિવ્યતા એ બધાનું સત્ય છે. જીવનનો અરીસો જે વાસ્તવિકતા પ્રતિબિંબિત કરી શકે છે તે તમારા આત્માના સારનો પ્રકાશ છે. તમે જેટલા ક્ષમાશીલ બનશો તેટલા વધુ તમે ખુશ થશો. તમે જેટલા ખુશ છો એટલા જ તમે તમારા આત્મા સાથે જોડાયેલા છો. તમારા આત્મા સાથે વધુ સંરેખિત તમે અન્ય લોકોમાં તમારા પોતાના પ્રકાશના પ્રતિબિંબને વધુ જોશો. કારણ કે તમારી દિવ્યતાની તેજસ્વીતા ફક્ત તમારી આસપાસના લોકોના તેજને આગળ લાવી શકે છે. તે એકતા ચેતનાનો પરસ્પર જોડાયેલો જાદુ છે. એટલે કે તોહી મોહી અંતર કેસ. દરેક વસ્તુ ઉપરની તરફ અથવા આગળ વધવાનું વલણ ધરાવે છે. ઉત્ક્રાંતિમાં ક્યારેય પાછળ જતું નથી. એટલે કે જ્યારે આપણી ઉત્ક્રાંતિ થઈ રહી હોય, આત્માની ઉત્ક્રાંતિ થઈ રહી હોય, ત્યારે કોઈ પાછળ જતું આપણે પાછળ જતા નથી. ફૂલો બીજ તરીકે શરૂ થાય છે પરંતુ એકવાર ખીલ્યા પછી ક્યારેય પાછા જતા નથી. એવી જ રીતે આત્માનો ઉદ્ભવ થતા અહંકાર ઓગળી જાય છે. તમારો ઉભરતો પ્રકાશ તમારા અસ્તિત્વમાં એટલો બળવાન બની શકે છે કે તમે તમારા જાગૃત આત્માના પ્રતિબિંબ તરીકે બધાની નિર્દોષ સુંદરતાને જોવાનું શરૂ કરો છો. અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. આપ સૌનો આભાર. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જે એક્સરસાઇઝ કહેવામાં આવી છે, જે કસરત કરો, તમને સલાહ આપવામાં આવી છે કે જે આ કસરત કરવી એનો તમે કસરત કરો અને અનુભવો. અને ફરીથી આપણે કાલના દિવસે નેક્સ્ટ ડે પર ફરીથી આપણે મળશું. એટલે ફરીથી એક નવી કસરત, નવા અનુભવ આપણે મેળવીશું. તો આ સાથે હું વિરમું છું. જય હિન્દ. ઓમ શાંતિ.